ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ વડગામ ખાતે 16-17 વીઘા જમીનમાં 20 બેડ સાથે આકાર પામી છે। 2014માં આ હોસ્પિટલ હાલ કાર્યરત છે અને સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાના અને આંતર જિલ્લામાંથી તમામ નજીકના રાજસ્થાનમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ વડગામ ખાતે 16-17 વીઘા જમીનમાં 20 બેડ સાથે આકાર પામી 2014માં આ હોસ્પિટલ હાલ કાર્યરત છે। સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાના અને આંતર જિલ્લામાંથી તથા નજીકના રાજસ્થાનમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે। સાથે જ વિદેશોમાંથી પણ લોકો માંગ પ્રમાણે વડગામ આયુર્વેદિક હોસ્પિટલમાંથી દવાઓ મંગાવે છે। કોરોનાના કહેર વચ્ચે વડગામ તાલુકાના ગામોમાં આયુર્વેદિક ઉકાળાનું અને દવાનું વિતરણ સાથે કોરોના દર્દીઓ માટે વિવિધ આયુર્વેદિક દવાઓનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આયુર્વેદિક પંચગમ્ય યોગા હોમિયોપેથિક ડોક્ટરો દ્વારા દિવસના સરેરાશ 150 દર્દીઓની ઓપીડી તપાસવામાં આવે છે। દર્દીઓને મળેલ સારવારથી લોકોને સંતોષકારક રિઝલ્ટ મળતું હોય છે। આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર શિરોધરી મસાજ વગેરે સેન્ટરો આવેલા છે। સમગ્ર કેમ્પસમાં વિવિધ આયુર્વેદિક પ્લાન્ટો વાવ્યા છે। આયુર્વેદિક હોસ્પિટલમાં યોગા સેન્ટર છે, એમાં કોરોના કેરના સવારે 7-8 જે તંદુરસ્ત લોકો છે તેને ગામમાંથી લાભ લેવા એમને 7-8 કલાક યોગ આસન યોગ વિશેનું જ્ઞાન આપવામાં આવતું। કોરોનાના લીધે હમણાં શું થયું કે હમણાં એ લોકોની હું લાઈવ સેશન તરીકે ફેસબુક વગેરે મીડિયાથી હું એના વિશે જ્ઞાન આપતો હતો। હમણાં યોગ વીક ઉજવાય એના અંતર્ગત ફેસબુક દ્વારા સવારે 7:30-8 લાઈવ સેશન હતું। 21 તારીખે યોગ્ય સુજવાયું, એમાં પણ લાઈવ સેશન અને કેટલાક લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી એ લાભ આપ્યો હતો। સાથે ઓનલાઈન પણ એ લોકોની હું ગાઈડલાઈન આપું છું। તદઉપરાંત ઓપીડીમાંથી વાયુને લગતા લોકો પીડિત પેશન્ટ જે મારી પાસે આવે છે એમની કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી, કયું યોગ કરવું, કયું આસન કરવું, જમવાનું પચ્ય અપચ્ય વગેરે પ્રમાણે હું એમને સમજાવું છું। શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, તે કયું વાસન કરવું જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, કયા કરવા જોઈએ, કયા ન કરવા જોઈએ, આ વિશે પણ હું એમને સમજાવું છું। ઓપીડીમાંથી આવતા તમામ દર્દીઓ લગભગ મોટાભાગના કમરદર છે, વાતવ્યાધિ છે, વાતમંતર છે, અવબાહુ છે વગેરે લોકોના પીડિત લોકોને હું એક્સરસાઇઝ તથા આસન વિશે હું માર્ગદર્શન આપું છું। આમાં 2014થી નવા બિલ્ડિંગમાં શિફ્ટ થયેલા છીએ અને લગભગ રોજના આયુર્વેદ હોમિયોપેથી મળી 125 આસપાસ રેગ્યુલર પેશન્ટ આવે છે। આ દર્દીઓમાં સાંધાના દુખાવા, મણકાના ઘસારા, વાની તકલીફ, પેરાલિસિસ, ડાયાબિટીસ, હૃદયના રોગો આ બધા પ્રકારના દર્દીઓ આવે છે અને એમની દવા ચાલે છે અને એમને એનાથી પોતે સારું અનુભવે છે। પ્લસ વડગામ સેન્ટર ખાતે હોસ્પિટલ હોય, વડગામ ઉપરાંત આજુબાજુના તાલુકા, આજુબાજુના જિલ્લા તથા રાજસ્થાન બોર્ડરની આસપાસ રહેલા જે રાજસ્થાનના જિલ્લાઓ છે એમાંથી પણ મોટા પ્રમાણમાં દર્દીઓ નિયમિતપણે એમની જરૂરિયાત પ્રમાણે દવાઓ લેવા માટે રેગ્યુલર આવતા હોય છે અને એ દવાથી એમને સંતોષ પણ છે। બીજું કે આ હોસ્પિટલ 17-18 વીઘા જમીનમાં કમ્પાઉન્ડ હોલ સાથે છે, જેમાં અત્યારે હોસ્પિટલ કાર્યરત છે। 20 બેડ પ્રમાણેની સુવિધાઓ ધરાવે છે, જેમાં પંચકર્મ વિભાગ છે, યોગ સેન્ટર છે, શાસ્ત્ર પદ્ધતિ છે અને નિયમિત ઓપીડી બિલ્ડિંગ છે। આ કેમ્પસની અંદર 60 અલગ અલગ પ્રજાતિઓના કુલ 450થી પણ વધારે પ્લાન્ટ્સ વાવેલા છે, જે અત્યારે ખૂબ સારી કન્ડિશનમાં છે અને ભવિષ્યમાં પણ આ પ્લાન્ટેશન છે એને અમે આગળ વધારીશું જેથી કરી પ્લાન્ટની સંખ્યા વધે। અને વડગામની અંદર એક આ કેમ્પસ છે જેને અમે ગ્રીન કેમ્પસ બનાવવાના છીએ, જે બહારથી દર્દીઓ દવા લેવા માટે આવે છે એમના પણ ખૂબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે અને એ પણ વાયા વાયા રેફરન્સથી આવેલા હોય છે અને એ પણ બીજા લોકોને રેફરન્સ આપે છે। તમે અહીંયા જાઓ તો એમાં એક તમને એક્ઝામ્પલ આપું કે ગાંધીધામથી પેશન્ટ આવે છે જેને ઘણી બધી તકલીફો હતી, ઉંમર બાળક નાની ઉંમરનું હતું, અહીંયા 4 મહિના દવા ચાલી અને ઘણું સારું છે તો એ ગાંધીધામથી રેગ્યુલરલી દવા લેવા માટે એ સમય પ્રમાણે આવતો હોય છે।
कोरोना की परिस्थिति चाली रही है आंदर सरकार श्री गाइडलाइन प्रमाण जो कामगिरी आए जो छेल्ला चार महीना हॉस्पिटल द्वारा अविरतपणे करवामां आवी रही है। वड़गाम तालुकाना समग्र गामों तालुका आसपासना गामों की अंदर छेल्ला चार महीना अंदर 4 लाख थी वधारे लोगों ने 10,000 लीटर थी वधारे उकाळो तैयार बनाई विविध सेवाभावी सहकारी मंडळीओ संगठनों माध्यम थी डोर टू डोर वितरित कर्यो छे। एना सिवाय अहींयाथी काचा पेकेट तैयार बनाई आपीए छे जे लोको घरे जई उकाळी अने पी शके। वारंवार सरकार की गाइडलाइन आती हुए ये प्रमाण छेल्ला 4 महीना थी कोरोना की अंदर हॉस्पिटल एनी टीमें बहुत सरस कामगिरी करी है लोकोना प्रतिभाव प्रमाणना मिली रहा है। हाल पर नियमित ओपीडी चाली रही है जेमा सोशियल डिस्टेंसिंग मास्क आ बधी वस्तुओं पूरेपूरु ध्यान रखा। दीपक सोलंकी नो रिपोर्ट बनासकांठा।